સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશનનું આયોજન 11 એપ્રિલ દરમિયાન થનાર છે, જેની માહિતી અપાઈ હતી. સુરત ટેક્સટાઇલ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે. વિશ્વની 25% વસ્તીને સુરત કાપડ પૂરું પાડી રહ્યું છે, ત્યારે સુરત ખાતે યોજાનાર સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન સુરતીઓ માટે ખૂબ જ આધુનિક ટેકનોલોજીની માહિતી લઈને આવશે. ગોલ્ડન સ્પોન્સર તરીકે કલર ટેક્સ અને સિલ્વર સ્પોન્સર તરીકે આઈડો અને રઘુ ડેવલપર્સ અને બિઝનેસ મેમ્બર સાથે જોડાયા છે. આ એક એવું એક્ઝિબિશન છે કે જે અમે અગાઉના વર્ષોમાં ફાઈબર ટુ ફેશન તરીકે આયોજિત કરતા હતા, પરંતુ ગયા વર્ષથી જ અમે આ નામ બદલીને સીટેક્સથી અમે આ એક્ઝિબિશનની શરૂઆત કરી છે. આ અમારું સીટેક્સનું બીજું વર્ષ છે અને એમાં એક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ મશીનરી લગતી જે એન્જિનિયરિંગ જે છે તે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ યાન ફેબ્રિક જેવી તમામ સેક્ટર્સનો સમાવેશ કરતો આ એક્ઝિબિશન છે. આ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં આપણા બોમ્બે ખાતેના ટેક્સટાઇલ કમિશનર ની ઓફિસના સહયોગથી અમે બી ટુ બીનું મીટનું પણ આયોજન કરેલું છે. એટલું જ નહીં, પરંતુ આ એક્ઝિબિશનનું ઉદઘાટન એ માનનીય ટેક્સટાઇલ કમિશનર ડૉક્ટર કવિતા ગુપ્તાના હસ્તકના છે. આ સમારંભના મુખ્ય અતિથિ વિષય તરીકે આપણા સુરતના મેયર મેડમ અસ્મિતાબેન સિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જંગલ, સાંસદ શ્રી આર પાટીલ તથા સાધન ગ્રુપના સીએનડી ધીરુભાઈ શાહ, પાંડેસર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી કમલ વિજય કૃષ્યન અને સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી જીતુભાઈ વખાડિયા ગેસ્ટ ઓફ ધ ઓનર તરીકે ઉપસ્થિત રહેનાર છે. ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશનમાં રિલાયન્સ કલર ટેક્સ, આઈ લુમ્સ તથા રઘુવીર બિલ્ડર્સનો સહકાર હોવાથી ખૂબ જ ઉત્તમ આયોજન હશે તે વાતમાં બેમત નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.